શ્રી સેવણી સેવા સહકારી મંડળની 64મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના પ્રમુખ કિશનભાઈ પટેલની અધ્યક્ષતામાં ગામના રામજી મંદિરે યોજાઈ. ગુજરાતની સ્થાપના પહેલા 1956માં સ્થપાયેલા કામરેજ તાલુકો કે જેમાં સૌ પ્રથમ સહકારી ક્ષેત્રમાં શ્રી સેવણી ખરીદી કર વેચાણ સેન્ટર મંડળીની શરૂઆત કરવામાં આવી હતી, જે અનેક ગામોમાં વિસ્તરેલી હોવાથી ખેતી પાકની વેચણી અને વેચાણમાં કરવામાં ખૂબ જ અગવડ પડતી હતી. 1955 પછી ઘણી બધી મંડળીઓની બિનકાર્યશીલ બની ત્યારે સેવણી ગામના વડીલ એવા સ્વભુલાભાઈ ડાહિયાભાઈ પટેલ ઉત્સાહ બતાવી ફક્ત સેવણી ગામ પૂરતી 7/12/1960માં શ્રી સેવણી સેવા સહકારી મંડળીની રચના કરવામાં આવી હતી, જેમાં સૌ પ્રથમ બાળ ફોર્ડ કંપનીની એક ટ્રક ખરીદ કરવામાં આવી અને ટ્રક દ્વારા સભાસદોનું શાકભાજી સુરત શાકભાજી માર્કેટ પહોંચાડવામાં આવતું તથા તેમાં ક્રમશઃ વધારો થતાં બીજી પણ ટ્રક ખરીદી કરવામાં આવી. આમ માત્ર ભાડાની આવકથી સંસ્થાની કામગીરી શરૂ થઈ. સંસ્થાને પગભર કરવા મંડળીની શરૂઆતના સભાસદ સંખ્યા માત્ર 200 જેટલી હતી અને રૂપિયા 5,900 શેર ભંડોળથી સંસ્થાની શરૂઆત કરી હતી, જે આજે 1520 જેટલી સભાસદ સંખ્યા છે અને રૂપિયા 9,88,500 જેટલું શેર ભંડોળથી વ્રત વૃક્ષ બની ગયું છે. આવી સંસ્થાના સભાસદો માટે વિવિધ લાભો આપતી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં રૂપિયા 15,000 સુકન્યા સમૃદ્ધિ યોજના, રૂપિયા 5,000 કન્યાદાન, 55 વર્ષની ઉપરના સભાસદોને રૂપિયા 1,500 હેલ્થ ચેકઅપ વાઉચર, સારી શેરી બનાવનાર ખેડૂતોને ઇનામ અને શીલ એનાયત કરવામાં આવી અને ધોરણ 10 અને 12 ઉપરાંત ધોરણ 1-9ના સારા માસ મેળવનાર ઇનામો હાજર રહેલા મહાનુભાવોને વ્રત હસ્તે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજરોજ શ્રી સેવણી સેવા સહકારી મંડળીની સેવણીની 64મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન શ્રી રામજી મંદિર સેવણીના પટાંગણમાં રાખવામાં આવેલ હતું. અમારી આ સંસ્થા 1954માં સ્થાનિક કક્ષાએ શરૂઆત કરવામાં આવેલી હતી. ત્યારબાદ 7/12/1960ના રોજથી આ સંસ્થાનું કામકાજ એક ટ્રકથી શરૂઆત કરવામાં આવેલી હતી અને ઘરમાં અમારા ગામના વડીલ મુરબ્બીઓ હતા, સહકારી જીવજી હતા, એમના ઘરમાં સંસ્થાનું કામકાજ શરૂ કરવામાં આવેલું હતું. ત્યારબાદ ધીમે ધીમે મંડળીનું મકાનની અંદર સંસ્થાનું કામ દર વર્ષે વધતા વધતા આજે આ 64મી વાર્ષિક સાધારણ સભા જ્યારે મળી છે ત્યારે હાલના તબક્કે શ્રી સેવણી સેવા સહકારી મંડળીનો એક મોટામાં મોટો મોલ સેવણી 4 રસ્તા ઉપર છે અને સંસ્થા પાસે ખેડૂતોની અને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓની જે જરૂરિયાત હોય એવા તમામ અલગ અલગ વિભાગો સંસ્થામાં કાર્યરત છે. અને સંસ્થાની વેપાર પ્રવૃત્તિની વાત કરીએ તો 2023-24ના વર્ષ દરમિયાન 27 કરોડથી વધુનો વેપાર શ્રી સેવણી સેવા સહકારી મંડળી લિમિટેડનો રહ્યો છે. અને આ સંસ્થાના સભાસદો એ મૂળ સેવણી ગામના જે રહેવાસીઓ હોય એ જ ગામના સભાસદો સંસ્થામાં છે, એટલે કે એક ગામની જ આ મંડળી છે. પરંતુ મંડળીનો કાર્ય વિસ્તાર જોવા જઈએ કે સભાસદના વર્ગ જે ખરો એ સુરત અને તાપી જિલ્લો ઉપરાંત ભરૂચ જિલ્લામાંથી પણ દર વર્ષે અહીંથી સેવણી સેવા સહકારી મંડળીમાંથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખનારા નોમિનલ સભાસદો ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ સંસ્થા સાથે રહ્યો છે, જેના કારણે સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. અને સંસ્થાના કામકાજમાં અમારા સભાસદો અને વ્યવસ્થાપક કમિટીના તમામ સભ્યશ્રીઓનો અને કર્મચારીગણનો ખૂબ પ્રયાસ રહે છે અને બધાનો સહિયારો પ્રયાસ સંસ્થાની પ્રગતિ માટે હર હંમેશ રહ્યો છે. આજના દિને શ્રી સેવણી સેવા સહકારી મંડળી લિમિટેડની 64મી વાર્ષિક સાધારણ સભામાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી બળવંતભાઈ અને સંસ્થા દ્વારા હાલમાં જ આ વર્ષથી અમારા સભાસદો માટે આરોગ્યલક્ષી અને દીકરીનો જન્મ થાય તો 15,000 રૂપિયા સુધીનું બોન્ડ મૂકવા માટેનું યોજના જાહેર કરી છે અને દીકરીનો લગ્ન પ્રસંગ હોય તો એને 5,000ના રોકડ સ્વરૂપમાં કન્યાદાન આપવાનું આજની મિટિંગમાં સર્વસંમતિથી મંજૂર કર્યું છે. અને સંસ્થાના જે સભાસદો છે એ લોકોના આરોગ્યની ચિંતા કરીને ટેક્સાસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઉમરાક તેમજ ઓમ સાઈનામ કાર્ડિયાક હોસ્પિટલ આફવા સાથે ટાઈપ કરીને આરોગ્યનું ચેકઅપ કરાવવા માટેની
આ બંને હોસ્પિટલો સાથે જોડાણ નક્કી કર્યું છે. આજરોજ ખૂબ મોટી સંખ્યામાં સહકારી આગેવાનો, સભાસદો, ગ્રાહકો આ વાર્ષિક સાધારણ સભામાં હાજર રહ્યા હતા. આજે ડિવિડન્ડ ઉપરાંત કાર્યક્રમ કેવી રીતે પ્રોત્સાહિત કર્યા? અમે દર વર્ષે સંસ્થામાં ચાલતી પ્રવૃત્તિ મુજબ જે બાળકો 1-12 ધોરણ સુધી અભ્યાસ કરે છે એમાં 1, 2 અને 3 નંબર ઉપર જે સૌથી વધારે ટકાવારી લાવે છે એવા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે ઇનામ વિતરણ કરીએ છીએ. તદુપરાંત અમારા ગામના સિનિયર જુનિયરમાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓને પણ પ્રોત્સાહન ઇનામ અમે દર વર્ષે આપીએ છીએ. ડિવિડન્ડ વિભાગવાર અલગ અલગ રાખ્યું છે. હાર્ડવેર વિભાગ ઉપર 1.5% રાખેલું છે અને જંતુનાશક દવા ઉપર 8% રાખેલું છે અને અલગ અલગ વિભાગમાં અલગ અલગ ટકાવારી મુજબ આપણે ડિવિડન્ડ ગ્રાહકોના માટે પણ અને સભાસદો માટે પણ સરખું જ આપીએ છીએ. સભાસદોને 750 રૂપિયાની કૂપન આપવામાં આવે છે. આ ઉપરાંત જે અમારા ખેડૂતો છે, સંસ્થાના સભાસદો, એ લોકો પોતાની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવતા હોય એવા શેરડીના રોપાણ પાક અને લામ પાકના જે કોઈ વધારે ઉતાર મેળવતા ખેડૂતોને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે. રમેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી.